સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જીવા જીવન રાજ ચંદ્ર ભગવાન જો અશરી ભાવે દુષમ આ કળી કાળ મારેલું રહેન જેને દેહધારી રૂપ જો અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારેલું અવિષમ ઉપયોગી ગુરુ રહો ખ્યાલ મારે શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વ ધારણ અઘરે એ ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે આપણે ગયા વખતે વાત કરેલી કે ઋષભનાથ ભગવાન વિહાર કરતા કરતા ઘણા જીવોને બહુભ્રમણથી છૂટવાનો બોધ કરતા કરતા ઘણા જીવ બૂજ્યા સાથે અષ્ટપદ પર્વત ઉપર પહોંચે છે અષ્ટપદ પર્વત તેમ દેવ મુંબઈ અમદાવાદ વઢવાણ તિથલ પછી પાછા વઢવાણ અને રાજકોટ જઈને દેહ છોડે છે એમ અષ્ટપદ પર્વત વિહાર ઉદય પ્રયોગે જે ક્ષેત્ર સ્પર્શના હોય ત્યાં જ્ઞાની ઉદય પ્રયોગે વિચરે એટલે આપણને એમ થાય ક્યાં પાલિતાણા ને ક્યાં અષ્ટપદ વિચરે ઉદય પ્રયોગ જો જો ફરસ ના નિશ્ચય ફરસે સોય સમતા મમતા ભાવશે કર્મબંધ હોય એટલે જ્ઞાનીને કોઈ ક્ષેત્ર પ્રતિબંધ નથી પણ એ ક્ષેત્ર પ્રશ્ન બાંધી લીધો ત્યાં ન જાય તો ફરી આવવું પડે એટલે જગતમાંથી જે જે પરમાણુઓ ભેળા કર્યા છે તે હળવે હળવે પાછા આપીને ઋણ મુક્ત થવું છેલ્લે વવાણિયા ગયા ગોપાલદેવ વવાણિયાની ધરતીને પગે લાગે છે પોપટલાલ મનજી વિચારે છે કે તમે આ શું કરો છો એટલે ગામને તળાવને દિશાને ઘરને બધા લોકોને તને આગળ ઉપર સમજે છે કેટલા વખત પછી દેહ છોડ્યો ત્યારે પોપટલાલ મંજી પરિચય મને કે હવે મને સમજાવ કે પછી વવાણી આવવાના નહોતા અનાદિ વિશ્વને આરે પછી કહો મળીશું ક્યારે ક્યારેય નહીં ક્યારેય નહીં ક્યારેય નહીં અષ્ટાપદ પર્વ ઉપર જાય છે ભરત ચક્રવતી તો અહીંયા રાજ કરે છે શું કરે છે અષ્ટાપદ પર્વ ઉપર ચોરાશી લાખ પૂર્વનું આયુષ્ય ત્રાસી લાખ પૂર્વ ઘરવાસે એક લાખ પૂર્વ દીક્ષા પરિજાય કેવળ જ્ઞાનને બોધ આપે છે કર્મો હજી ઘણા બાકી છે અને આયુષ પૂરું થઈ જવાનું છે ધાતી કર્મ બધા ગયા છે જ્ઞાન દર્શન અનુભવાય છે ગોપાલદે લખ્યું છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે તો હજી મુંબઈમાં કેમ છો એ વેદનીય કર્મ છે એ ભૌગોલિક કર્મ છે એ જ્ઞાનીને જ્ઞાનમાં અંતરાય નથી કરવું આ તો જૈન ધર્મનો સિદ્ધાંત છે એટલે જ્ઞાન આવ દર્શન આવણીય મોહની અંતરાય જાય એટલે ઘાતિયા કર્મ જાય એટલે આત્મા છૂટો થઈ જાય એટલે અહીંયાથી જે ભગવાન છે સાકાર પરમાત્મા આ દેહધારી પરમાત્મા મૂર્તિમાં જીવનો હોય પંચ ધાતુની હોય સોનાની હોય અકીકની હોય હીરાની હોય આ જીવતી મૂર્તિ સજીવન મૂર્તિ મોક્ષ દેખાય નહીં સિદ્ધશીલાએ ત્રિશલા માતા જાય મોક્ષે તો ભાગે સામે કહે નહીં બા અહીંયા આવો જગ્યા છે એમ એ જોવાનું જ નથી કાંઈ ગુરુષનાથ ભગવાન તો અહીંયા નહોતું સામું જોયું તો ત્યાં ક્યાંથી સામુ જોયું સિદ્ધશિલાએ અહીંયા જીવતા હાથ પગવાળા મનવચન કાયના યોગવાળા પોતે હતા અને મરુમતાય હતા ચોય સામું ન જોયું તો ત્યાં જોવે આ સજીવન મૂર્તિ દેહધારી પરમાત્મા દેખાય એવો મોક્ષ આ મોક્ષની વ્યાખ્યા જે છે અગમ અગોચદ નિરંજન નિરાકાર આ દેખાય એવો મોક્ષ એટલે કોપાલ તો આ બધા શબ્દો યોજાય છે મૂર્તિમાન મોક્ષ સજીવન મૂર્તિ અને દેહધારી પરમાત્મા દેહધારી પરમાત્મા તો એ જાણે જ છે જ્ઞાની પણ ગુરુને માણસ લખાય તો એને આપણી જેવા વ્યવહારિયા દેખાય તો કે આ ખેતી કરે છે આ ધંધો કરે છે આ પૈસા ગણે છે આ ઘરે જાય છે આ ધોત્યુ ખમીસ આપણી જેમ પહેરે છે આ ટોપી પાઘડી પહેરે છે આપણી જેમ પ્રીતમદાસ કહે છે ગુરુ કો માને માનવી દેખે દેહ વ્યવહાર પોતાનું જેવું જ ને ગુરુ શાક લેવાઈ જતા હોય પૈસા ગણે કે ઓછા થોડા લઈ લે ગણે ફાટલી નોટે તો પાછી આપે કે આપ બેડ લાવીને આપો કેમ એક પૈસો પાપ વગર તો પેદા થતું જ નથી એ તો પૂર્વનું ઋણ ચૂકવવા આવ્યા છે એટલે આપણે ગુરુકો દેખે માનવી ગુરુકો માને માનવી દેખી દેહ વ્યવહાર કહે પ્રીતમ સંશય નહીં પડે નરક મોજા ગુરુ ન ઓળખાય તો વાંધો નહીં પણ એને આપણી જેવા માણસ મેન્યા એ ભગવાન છે હાલતા ચાલતા દેહધારી પરમાત્મા છે કે હું ધર્મ જાણું છું અને પછી જ્ઞાનીને આપણી જેવા વ્યવહાર્ય સમજ્યા કે મને આ ગમે છે ખાવાનું પીવાનું પૈસાનું પરિગ્રહ બધું ગાડી લાડી વાડી એને ગમતું હશે તો એ જીવ નરકે જશે કેમ જ્ઞાનીના પંચ વિષય આદિ કર્મો ઉદયમાં દેખીને પોતે એ આરાધવા પણ કરે કે કુપાલદેવે ધંધો કરતા હતા કુપોળદેવે સંસાર માંડ્યો જો કુપોલદેવ મની ઓર્ડર કરતા હતા તું બે વાર પરણ તારા એવા યુવક હોય તો એની ના નથી કુપોળદેવ પરણે લે એટલે તું ધંધો કર જે કરવો એ તું ધાડ પાડ બેંક તોડ પૈસા ન હોય તો કુપોલદેવ ધંધો કરતા હતા એટલે તું ધંધો કરીશ એમ માનીશ તું કુપાલદેવ પાંચસો બાવીસમાં લખ્યું છે કોઈ પંચ વિષય આદિ કર્મો જ્ઞાનીને ઉદયમાં દેખીને જીવ આરાધ્ય પણ કરે આ અનંતનિ કશાયનો પ્રકાર છે ઘણા કે સત્સંગ વાત કરતા હોય ને એમ કે દેવ આમ કરતા હતા કુપાલદેવ નહોતા કરતા દેવ કોઈ મહારાજ ભૂલ્યા તો તમને હીરા મોતીમાં વૃત્તિ નહીં ખળબળતી હોય તો કે મુનિ અમે સમજીએ છીએ ખબર પડે એ લગ્ન પછી આઠમે મહિને કે છે પોતાની પત્ની બેન અને સ્ત્રી માં બધા હરખા એને સત્સંગી ગણવી તો ઘર મેંડ્યું છે તો મિત્ર મિત્ર આપલે કરે વસ્તુની તમે મારી પાસેથી પેન માગું હું તમારી પાસેથી પેન માગું એવી રીતે કે ભોગવલી કર્મ દૂર કરવું છે બધું ગુજરાતીમાં લખ્યું છે એ તો લખે છે શું અનંતવાર થયેલી માને આ જે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ આ સંતાનો શું કરવો છે લગ્ન પહેલા આઠ મહિના લખે છે સગાઈની નક્કી થઈ ગઈ હોય અને જે આવું લખે અને પરણવું પડે એની દશા કેવી હોય ખાલી એટલું થઈ જાય મરતા પહેલાં કે હું કુપોલને ઓળખી શકું એમ નથી અધધ તોય સફળ થયો બહુ મારો કુપાઉદો ઓળખે એ તો સમ્યક દર્શક હું નહીં ઓળખી શકું તહત્તી કરે કે મેં કાંઈ ન કરી તો મને માફ કરજો જ્ઞાનીની માફી માગી લે એટલે અનંત કર્મ નિર્જરી જાય છે સવનસરી નહીં અનાદિકાળનું પ્રતિક્રમણ થઈ જાય આપણે આશાત્ના જ કરતા આવ્યા છે જ્ઞાની ભગવાનનો કર્મ બાકી છે ઋષિમનાથ ભગવાન નહીં કુપોલદેવ ના કર્મી બાકી હતા ચૈત્ર પાંચમ સુધી પૂરા ન થયા આયુષ પૂરું થઈ જાય છે નામ આયુષ્ય ગોત આયુષ પૂરું થઈ જાય તો કર્મનું શું થાય તીર્થંકર નામ કર્મ આવ્યા છે લીધા છે પરિભ્રમણના પ્રત્યાખાન બીજી માને રોવડવી નથી ચંચલબેન અમારે બીજો ભાવ કરવો નથી વૈશ્વિક છઠ સંવંત ઓગણીસો છપ્પન અમદાવાદ તારીખવાર સ્થળ ને વ્યક્તિના નામ સાથે છે નાનાભાઈ મનસુખને કહે છે હું બીજીમાં માને રોડવાનો નથી પોપટલાલ ચિત્રપટ માગે છે એટલે પદ્માસન ને ખડગાસન બંને અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે સાથે સોમચંદ માસુખરામ હતા અમદાવાદના અમે બીજીમાં કરવાના નથી છગન નાનજીને કહે છે લીમડીના એ તો આ બધા શ્વેતંબર પોપટલાલ મોહગચંદ બોલા તો સ્થાનકવાસી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે અલગ અલગ વ્યક્તિને અલગ તારીખે કહ્યું છે છગન હું બીજીમાં કરવા નથી તો ક્યાં જાવ છું તો પૂજા કરવા જાઉં છું કોની પૂજા કરવા જાઉં તો કે શાંતિનાથ ભગવાનની એના કાનમાં જેને કહેજે મારા પરમ બોલદેવ થોડા વખતમાં અહીંયા આવે છે કે પાંજરામાં સિંહ પુરાણો છે પાંજરું ખુલી ગયું છે સોનાનું પાંજરું ગમે ત્યારે છૂટી પાકશો કર્મ બાકી છે તો શું કરવું પડે આયુષ્ય પૂરું થઈ જાય છે વેદનીય કર્મ બાકી છે મોહનીય ન હોય તો વેદની વાંજણી છે સાથે મોહનીય ભળે કેન્સર ફેલાય જાય એ ગુનો નથી આવે એમાં ઓય બાપા થાય તોય ગુનો નથી શરીરના દંડ શરીર તો ભોગવે છે સાથે મોહનીય ન ભળે આર્ત ધ્યાન ન થાય તો નવા કર્મનું કારણ ન થાય ઓય બાપા હું મરી ગયો જલ્દી ડોક્ટરને બોલાવો ઈલાજ તો કરવાનો જ છે ગૃહસ્થ વ્યવહારમાં પણ આર્તધ્યાન કરે તો મોહનીય ભળે છે એટલે કર્મ બંધ થાય છે વેદને એકલી હોય તો કર્મ બંધ થતો નથી સાતાવેદની એકલી હોય તો કર્મનું બંધ થાય કુપદોને સાતાવેદને હીરા માણેકનો ધંધો ઝવેરાતનો ધંધો સાતાવિદને બહુ પૈસા કમાય છે તો પ્રપંચ ગણાય છે એને એટલે લખ્યું લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધે તો સંસાર વધે એટલે એને બદલું પડે આપણે પ્રમોશન મળે ને પાર્ટી આપીએ આપણે નવો બંગલો લઈને પાર્ટી આપીએ આપણે જન્મદિવસ કોઈ છોકરો જન્મે એટલે પાર્ટી આપે લગ્ન દિવસે પાર્ટી આપીએ એટલે કર્મ બંધ થાય અરે મોહની ભળી કુપાદેવ લગ્ન કરે છે લગ્નના ફેરા ફરે છે ભાવના ફેરા ઉકેલે છે હોત આ સવા પરિસવાર ભગવાન ઋષભરામને કર્મ બાકી છે મૂળ વાત કુપાઉદે ચૈત્રવ્રત પાંચમે શું કર્યું અને ઋષભવ્રથ ભગવાને શું કર્યું તીર્થંકર નામ કર્મ નિકાચિત આયુષ્ય એમાં ફેરફાર ન થાય અને કર્મ બાકી હોય તો શું કરવાનું પાના નંબર છસો સાત આગમની વાત છે થોડુંક અઘરું છે સિદ્ધાંતની વાત છે અને જૈન પરિભાષામાં સમુદઘાત કહેવાય એટલે આત્માના પ્રદેશો આત્મામાંથી શેષ કર્મોને ભોગવવા માટે બહાર કાઢવા પડે કાલે આપણે વાંચી લઈએ અને પછી સમજવાની કોશિશ કરીએ અને આ સમજીને ઋષદમત ભગવાનનું ચરિત્ર વાંચીને ગોપાલદેવ કોણ એ ઓળખવાની કોશિશ કરીએ ગાથા ત્રીજી બીજી લેશો તો ચાલશે સુંદર ગીરી તેરે નિર્જરણા જરે પ્રભુ નિર્જરા સહિત શોભે ગીરી છસો સાતમું પાનું બીજી કડી પ્રજ્ઞો શ્રી ઋષભ જિનેશ્વર છઠ્ઠો ભાગ સુંદર ગીરી તેરે નિર્જરણા જરે પ્રભુ નિર્જરા સહિત શોભે ગીરી તેરે મૃગયુથ મધ્યમાં તે મુનિ સમૂહે સ્થિત સુંદર સુંદરગીરી એટલે ડુંગર ઉપરથી ઝરણા ઝરે એમ પ્રભુ વૃષ્ણનાથ ભગવાન વિહાર કરતા કરતા ઉદય પ્રયોગે એ કર્મ નિર્જરે છે બધા કર્મ ખપી જાય છે થોડાક જ બાકી છે કે આ નામ આયુષ્ય ગોત્ર અને વેદને મોહની કર્મ તો કેવળ ત્યારે જ ખપાવી દીધા બધા ઘાત્યા હવે અઘાતી વધ્યા છે એ નિર્જરે છે હવે આયુષ્ય કપાતું જાય ને એટલે આયુ કર્મ ઓછું થતું જાય છે એટલે ભગવાન રાજી છે કે હવે અહીંયા દેહમાં જેલમાં રહેવાનું નથી પ્રભુસિંહ કહેતા અમારે મૃત્યુ મહોત્સવ છે હવે આનંદ બધાને ડર લાગે કે તમારે પછી કોણ એ તો રજોરણ ઊંચું કરીને કે દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ ખબર છે જ્ઞાનમાં કે બંધ પડ્યો છે બંધ છૂટતો જાય છે ખભાથી લઈને ટચલી આંગળી સુધી ટાઈટ બાંધ્યું છે એટલે ખાલી ચડી ગઈ છે બળે છે કે છોડો જલ્દી છોડો અહીંયા પ્રભુ નિર્જરા થઈ જેમ ઝરણાના પાણી પડે એમ પડે છે કર્મ નિર્જરે છે એટલે છૂટું થવા માંડ્યું એટલે કેવો આનંદ આવે હજી અહીંયા બહુ ટાઈટ છે છૂટું થવા માંડ્યું અહીંયા ટાઈટ છૂટું થવા માંડ્યું થોડોક એક જ આંટો બાકી રહ્યો આયુષનો કેટલો આનંદ આવે કે આ આંટો ખુલશે એટલે હું મુક્ત પછી ક્યારે મને દુખાવો થશે નહીં બહુ ભ્રમણનો તો કેવો કેવો આનંદ આવે તો કેવળ જ્ઞાની છે ભગવાન તો પ્રભુ નિર્જર છે શોભે ગીરી તેરે મૃગ યુથ મધ્યમાં તે મુનિ સમૂહે સ્થિત આજુબાજુ બધા મુનિ ઘેરી વેળ્યા હોય અને વચમાં ઋષિનાથ ભગવાન એવી રીતે શોભાયમાન છે કે હવે મૂળ વાત આ સમુદ્ઘાતની ગીરીપદ નાચેરે મયુર કળા કરી પ્રભુ ગુણ દીપે અનંત બીજા કર્મો રે આયુષ્યથી વધુ હોવાથી એ ભગવાન જાગોરે જીવો મોહ કરો પરો મોરલો જોયો જેણે એ કળા કરે એટલે આમ ખુલે પા એની પીછા બધા પછી શું કરે મોરલો ફરે આમ ગોળ ચક્કર મારે પાંચ દસ પંદર મિનિટ રે પછી પાછો એ અંદર લઈ લે બધું અને પાછો દૂરથી ઢેલ ને મોર ખબર ન પડે આપણને કળા કરે ત્યારે ખબર પડે એમાં ભગવાન ના શું આવ્યું કે બીજા કર્મો આયુષ્યથી વધુ છે એટલે વેદનીય કર્મ વધુ હોય આયુષ્યકર્મ પૂરું થઈ જાય છે એટલે સમજવા માટે અગિયાર વાગે આયુષ કર્મ પૂરું થઈ જાય અને કર્મ સવ્યા અગિયાર સુધી ચાલે એટલા છે તો શું કરવું મોક્ષ તો જવાનું જ છે ભગવાન શું કરે એટલે ઋષિનાથ ભગવાને કર્યું એ આગમમાં છે વાત આગળ અપૂર્વ રીતે રે કર્મ સરખા કરે સમુદ્ધાતે વિખ્યાત શરીર પ્રમાણે દંડા કરતી સ્પર્શી રહે આને સમુદઘાત કહેવાય એટલે આત્માના પ્રદેશોમાંથી મૂળ શરીર છોડ્યા સિવાય આત્માના પ્રદેશો બહાર નીકળે ઘણા બધા સમદઘાતો હોય કષાય સમુદગાત બહુ ગુસ્સો આવે મારી નાખો બોલો મારું દોડે પાછળ અને કશાય સમુદગાત કહેવાય એટલે હિન્દીમાં એમ કહેવાય આપે છે બહારો ના ઉર્દુ બહાર નીકળી જાય આત્મા વેદના સમુદગાત કોઈ દાજી ગયો હોય કે હાટકું ભાંગી જાય કે એક્સિડન્ટ થાય રોડ પર પછી ઓય બાપા ઓય બાપા કરે એટલે વેદના સમુદગાત ત્રહીમાં માથા પછાડે વેદના સહન નથી થતી આ વેદના સમુદગાત કહેવાય એવી રીતે અહીંયા વેક્રિય કેવળી સમુદ્રિય લબ્ધિ હોય એટલે અમુક દેવો પણ કરી શકે અને અહીંયા તો કેવળી કેવળી એ ફોરવે નહીં ફોરવાય જાય સહજ થાય એમ લખ્યું છે પછી એટલે આત્માના પ્રદેશો બહાર નીકળે શરીર પ્રમાણે દંડ આકારથી એટલે શરીર પ્રમાણે દંડ સ્પર્શી રહે લોકાંતે ચૌદ લોકના છેડા સુધી જાય આત્માના પ્રદેશો વિકસાવે એટલે દંડ થયો જે મોરલાએ પીછા ઉપર લીધા પછી શું કરશે આગળ બીજે સમયરે કપાટ રૂપે બને બે પડખે વિસ્તાર પછી મોર પીછા ખોલે આ વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે બહુ અઘરું છે સાવ સહેલું કરી નાખ્યું છે એટલે આમ મોરલાએ આમ કર્યું પીછા પછી આમ ખોલ્યા એ ન જોયો તો એકવાર મોરનું ચિત્ર જોઈ લેવાનું કરે એવો એટલે ખબર પડી જાય સમગત શું છે દંડ આકાર પછી કબાટ આકાર કર્યો એટલે આખું ફેલાઈ ગયું ડાબે જમણે કે ઉત્તર દક્ષિણ કે પૂર્વ પશ્ચિમ પણ એક જ છે તો બધું લેવું હોય તો આગળ બીજે સમયે રે કપાટ રૂપે બને બેય પડખે વિસ્તાર એટલે પહેલે સમયે દંડાકાર બીજે આ બધું એક સમયમાં દંડાકાર ચૌદ લોકના છેવાડે લોકાંતે પહોંચી જાય બીજે સમયે કપાટ બનીને બેય પડખા ત્રીજે ત્રિભુવન ચીરતો રે ભીત આકાર તે સન્મુખ પૂઠે ધાર એટલે પૂર્વ પશ્ચિમ તો ઉત્તર દક્ષિણ બાકી છે ઉત્તર દક્ષિણ કર્યું હોય તો પૂર્વ પશ્ચિમ બાકી છે એટલે આમ કરી અને પછી આમ ફરે એટલે કબાટમાંથી ભીતની જેમ એટલે આખો લોક આવી ગયો પણ વચમાં પોલાણ છે તો આ ત્રણ સમય થઈ ગયા અને ચોથે સમય શું કરે છે તેવા રૂપેરે સમય ત્રીજે બને પ્રતર જાણે મંથા હવે તો બ્લેન્ડર આવી ગયા એટલે દહીંમાંથી છાશ કરીએ પહેલાના જમાનામાં ઝેરણી હતી આમ આમ કરવાની હોય લાકડાની ઝેરણી એટલે ઝેરણી આમ ફરે ને દહીંમાં એટલે દહીં તૂટે છાશ થાય એમાં આ રીતે આ દંડમાંથી કબાટમાંથી પ્રતર એટલે ઝેરણી આમ કરે છે એટલે આખો લોક આવી ગયો ને પ્રતર કહેવાય એને શાસ્ત્રી ભાષામાં ઝેરણી હવે તો ઝેરણી જોઈએ ન હોય બધું ઇલેક્ટ્રિક બ્લેન્ડર હોય બટન દબાવે તો એટલે દાખલા સમજાવવા માટે હવે ક્યાં એટલું આધુનિકતા આવી ગઈ છે એટલે આમ ફેર્યું એટલે આખો લોક થઈ ગયો હવે પોલાણ બાકી છે ખાલી એટલે ચોથે સમય રે લોક પૂરો પૂરે વિપરીત રીતે સ્વસ્થા પછી આમ આખો એટલે લોક લોકપૂરણ ક્રિયા કહેવાય ચાર સમયમાં થઈ ગયું એટલે વ્યવહારિક રીતે સમજવા માટે આત્મા તો અવરૂપી છે આત્માના પ્રદેશો અવરૂપી છે કર્મ કાર્મણ શરીર તેજસ શરીર એ કેવળીને દેખાય ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી આ શરીર દેખાય નહીં જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે કાર્બનને તેજસ લઈ જાય મોક્ષે જાય ત્યારે ન હોય એ શરીર આ જ્ઞાનમાં જાણ્યું છે પણ આ આત્મા તો અવરૂપિત છે પણ સમજવા માટે માનો કે કર્મ બાકી છે એટલે એક હાથ આખો લાંબો કર્યો એટલો ચૌદ રાત સુધી એ હાથ એ ખંભાતમાં છે એટલે આગ લાગી છે એટલે હાથ બળે છે ડાબો જમણો પગ કારગીલમાં લડાખમાં છે એ માઇનસ વીસ ડિગ્રી ટેમ્પરેચર છે એ ઠરી જાય છે ડાબો પગ ધરતીકમ થયો છે ત્યાં દાવાનળ પ્રગટ્યો છે ત્યાં બળી રહ્યો છે અને માથું એટલે બધા એ બધા કર્મો એ સરખા કરી લીધા છે એને સમીકરણની ક્રિયા કહેવાય એને એટલે આયુષ કર્મો આપણે જેને આયુષ કર્મ કહે છે ને એ ખાલી કાળ આયુષ્ય છે એટલે આપણે પછી ન કહીએ કે જુવાન ઉંમરે ગુજરી જાય એટલે આપણે એમ કહીએ કમોતે મેર્યો કમોતે કોઈ મરતું જ નથી માનો કે સાત વર્ષે ગુજરી જાય એટલે એમ કે ને કે નખમય રોગ નહોતો ફલાણા છોકરાને અને કમોતે મેર્યો કમોતે નહીં એનું કાળ આયુષ્ય કપાઈ ગયું એ સિત્તેર વર્ષ જીવવાનો હતો એને બદલે સાત વર્ષ જીવ્યો ખાલી તો કાળ આયુષ્ય તો ઓછું જ થયું ને જ્યોતિ સારા જ્યોતિષે કુંડલીએ જોયેલી એમાં સિત્તેર હતું તેમ છે ને આયુષ કપાઈ ગયું આયુષ્ય કપાતું નથી આયુષ્ય બે રીતે છે કાળ આયુષ્ય અને દ્રવ્ય આયુષ્ય દ્રવ્ય આયુષ્ય કાર્બન વર્ગણાની એક પ્રકારની વર્ગણા છે એ સમજાવવા માટે શાસ્ત્રમાં દાખલો છે કે આપણે એક દોરી સળગાવીએ એક છેડે અહીંયાથી ખંભાતથી અને બીજો છેડો અમદાવાદ અને તે સળગતે સળગતે દોરી જાય અમદાવાદ સુધી કેટલી વાર લાગી એક સાથે બાળી નાખવી હોય તો એનું ગૂંચળું કરીએ પેટ્રોલ છાંટીએ કેરોસીન છાંટીએ અને દિવાસલી મૂકીએ તો ભડકો થઈ જાય ને તો બળી ગઈ કે નહીં આખી દોરી તો આવડી લાંબી હતી ને ખંભાતથી અમદાવાદ સુધીની દોરી હતી એ સિત્તેર વર્ષ જીવવાનો હતો ગૂંચળું વળી ગયું એટલે આખી દોરી બળી ગઈ બધા આયુષ્યના દ્રવ્ય કર્મ કર્મ વર્ગણાના અને પૂદગલો ખપી ગયા તો કમોત ક્યાં થયું છે કમોત જેવું કંઈ છે જ નહીં આ બધું કેવળીએ તો બધું જ્ઞાનમાં જાણ્યું છે એટલે આપણે એમ કહે કે આયુષ કપાઈ ગયું આયુષ કપાય કેવી રીતે કાળ આયુષ્ય કપણ દ્રવ્ય આયુષ્ય કપાય નહીં એ કર્મ ભોગવે પછી તીર્થંકર અટકી ગયા તો સમુદગત થાય કૂપે અટકી ગયા થોડુંક હમણાં કેવી રીતે અટકી ગયા પછી પૂરું કરી નાખ્યું જોઈશું આપણે એટલે આવા દાખલા છે એટલે થતા જ હોય શાસ્ત્રમાં તો ઋષિનાથ ભગવાને કર્યું તો તો કેમ ન કરે કે તીર્થંકરે કર્યું એ અમે કરી શકીએ છીએ અમારે તીર્થંકર થવું નથી પણ એણે કર્યું છે બધું કરશું બધું લખીને ગયા છે ગુજરાતીમાં કુપોલ ગુજરાતીમાં લખીને ગયા છે એને અક્ષરમાં પડેલું છે તો હજી એટલે આ રીતે બધા કર્મો આયુષ્યના નામના ગોત્ર અને વેદનીના સમીકરણ કરી નાખ્યું એક સાથે પૂરા થાય આ પૂરું થઈ ગયું એટલે શું કરે ભગવાન ચોથે સમયે લોક પૂરો કર્યો કર્મ બધા ખપાવી નાખ્યા હવે એ જે લોક પૂરણ માંથી રિવર્સ ઊંધા એટલે પ્રતર જે ઊંધી ફરે એટલે ભીત એ કબાટ અને દંડ પાછા શરીરમાં સમાઈ જાય એટલે મન વચન અને કાયાના યોગ સંકોચી લે કાચબાની જેમ શૈલેશીકરણ તેરમે ગુણથાનક ને છેવાડે આ ચૌદમું ગુણસ્થાનક ખાલી પાંચ અક્ષર બોલીએ ઓ ઈ ઉ રૂ એટલી વાર જ રહે ખાલી ચૌદમું ગુણ થ વર્ષો સુધી ન રહે આટલું બોલીએ ખાલી એટલી વાર એટલે ત્યારે એને કોપાવદેવ ધ્રષ્ઠનાથ ભગવાનને મન વચન અને કાયાનું ખોખું છે ખાલી હવે શૈલેશીકરણ શૈલ એટલે પર્વત અડોલ થઈ ગયા છે હવે આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય એટલે મન નથી શરીરે નથી અને વાણીએ નથી તો દેખાય છે તો એ ખોખું છે હવે આત્મા એ આ પાંચ રસવક્ષર અક્ષર બોલે એટલેમાંથી નીકળી જાય અને એક સમયમાં ઉર્ધ્વગતિ કરી અને સિદ્ધશિલાએ પહોંચી જાય આ આઠ સમય લાગે ખાલી સમુદ્ધાર કરતા એ ઋષિમનાથ ભગવાને કર્યો આઠ સમયમાં રે ક્રિયા બધી બને પછી તે અયોગી થાય એટલે જ્યારે એ આઠમો સમાઈ જાય ત્યારે મન વચન કાયાનું ખોખું રહે ખાલી એમાં એ ઋષિમાં ભગવાન નથી ઋષિનાથ ભગવાન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે અહીંયા જ ગોપાલ દેવ સાતસો ઓગણસી માં લખ્યું સૌભાગ્યભાઈ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લેખિત આપણે વાંચ્યું હોય તો કોપલ જો નહીં વાંચ્યું હોય બધું એ તો મહાવીર સ્વામી સાથે હતા ત્રણ શરીરના રે પિંજર છતાં રહે અડોલ ઋષભજીન રાય એટલે ખોખું છે ત્રણ શરીર મન વચન કાયના યોગ રૂંધીએ અને શૈલેષીકરણ કહેવાય અને આઠ સમયની અંદર આ પતાવી અને ભગવાન સાદી અનંત અનંત સમાધિ સુખમાં વયા જાય કુપોલ દેવે શું કહ્યું છે હજી આગળ લખ્યું છે આપણે બોલ્યા એ પંચાક્ષર ના લઘુ ઉચ્ચારનો કાળ અયોગી ગણાય પાંચ લઘુ અક્ષર દીર્ઘ નહીં રસ્વ અ ઈ ઉ રૂ રૂ આટલું બોલીએ એટલી વાર અયોગી રહે ભગવાન ચૌદમે ગુણસ્થાને કહે પછી વૈયા કહે ઓર કેટલું બધું સૂક્ષ્મ કેવળીએ જાણ્યું છે આપણે કે મરી ગયા ઓલા મરી ગયા ત્યાં તો કેટલું બધું ફેરફાર થાય છે આર્ત ધ્યાન હોય તો નરક ગતિ લઈ જાય કૂતરા બિલાડામાં જાય દેવ ગતિ જાય શુભ ભાવ હોય તો અને શુદ્ધ ભાવ હોય તો મોક્ષ વ્યા જાય લેશ્યા પ્રમાણે બધું થ્યા કરે પુરુષાર્થ પ્રમાણે બધું એક સમય મારે રુજુગતિથી ગયા લોક અગ્રે જીન રાય ઋષભમાં ભગવાન લોક અગ્રે

આપણે વાત આવી કે બીજીમાંને રોડાવશું નહીં બીજીમાં કરશું નહીં ચંચલભાઈને બીજો ભવ કરવો નહીં પરિભ્રમના પ્રત્યાખાન અને વિચારવાન પુરુષોને ક્લેશરૂપ લાગે એ સંસારમાં ફરીવાર આત્મ આત્મદશાએ પ્રતિજ્ઞા છે નિશ્ચળ પ્રતિજ્ઞા છે અને છેલ્લે જ કીધું બીજીમાંને નહીં રોડવું ત્યારે તો વકીલ મેજિસ્ટ્રેટની સહી નોટરેઝ કોપી છે ધારશીભાઈ હાજર હતા નવલચંદ ડોસા વકીલ હાજર હતા ડૉક્ટર પ્રાંજીવન મહેતા વકીલ હાજર હતા રેવાશંકર જગજીવન હાજર હતા ચાર પાંચ વકીલની હાજરીમાં કહે છે એ ધારસીભાઈ અને નવલચંદ ડોસાએ પત્ર લખી અંબાલાલભાઈને મોકલ્યો કે કુપાલદેવ આમ કહેલું નાનાભાઈ મનસુખને હું બીજી માને રોડવાનો નથી ચોથને દિવસે એ પત્ર સત્સંગ સત્સંગમાં છપાયેલો છે એટલે કુપાલદે ધન્ય દિવસમાં શું કહ્યું છે તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સદેશ તેથી ભવ એક જ ધારીને જાસુ સ્વરૂપ સદેશ નહીં પણ સંપ્રદાય હોય એટલે દેહ એક જ ધારીને એટલે ક્યાં જશે એટલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા એમ કે મહા વિદાય જશે જૈનમાં એવું વાંચી લીધું છે કે આઠ વર્ષે દીક્ષા હોય નાનમ નાની ઉંમરે ત્યાં એટલે કે આઠ વર્ષે દીક્ષા લેશે કે વળે જ્ઞાન થશે અને મોક્ષે કયા જશે પણ લુહાર કુંભાર કડિયો એને રાગે ફેરા ગયો અને જ્ઞાની થઈ ગયા હોય સાહી ધમકી એ ક્યાં મોકલે લોકોને મહાવિદે છે જ નહીં પણ આને સાંભળી લીધું જ તો અને કોકે કહી દીધું જ તો એટલે ઘૂંટ્યા કરે પચાસ પચાસ વર્ષથી સો સો વર્ષથી આ માર્ગમાં હોય તો દેહક ધારીને જાસુ સ્વરૂપ રહે ચંચળ બેન અમે બીજો ભવ કરવાના નથી એમ નથી કીધું અમે બીજો દેહ કરવાના નથી આ સમુદઘાતનો જે દેહ છે ને આ દેહ કહેવાય કાર્મણ શરીર તેજસ શરીર આપણું બધાનું ખોરાકથી એટલે ઔદારિક શરીર પછી લબ્ધી ફોરવી અને અન્ય ક્ષેત્રે વિરાજમાન તીર્થંકર કેવળી શ્રુત કેવળીને કંઈ પૂછવું હોય આવડતું ન હોય તો એને આહારક શરીર કહેવાય અને આ કેવળી સમુદગાત વાળો આ દેહ તીર્થ આ એક દેહનો પ્રકાર છે એટલે કુપાલદેવ કહ્યું તેથી દેહ એક જ ધારશું પણ આપણને ખબર છે દેહ એટલે હાથ પગ આ એટલે હવે એને 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 પચકાણ લીધા છે પરિભ્રમણના પ્રત્યાખ્યાન તો કે ના તમે જાઓ મહાવીધે એમ મોકલીએ છીએ ત્યાં જન્મો પણ દીક્ષા લ્યો પણ એ કે હું પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે હું બીજું મહાવીર છું અમે પરમાત્મા સ્વરૂપ થયું છે હવે ભગવાન મહાવીર ભગવાન દૃષ્ય પાછા દીક્ષા આપી છે આપણે સંપ્રદાય પોષવા માટે ન ખબર હોય ત્યાં સુધી વાંધો નથી આશંકાની છૂટ છે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ તમને આત્મા છે કે નહીં એ નથી ખબર ને આવેલા ઝઘડો કરવા તો બતાવ્યો આત્મા છે ના એવું કંઈ હોય જ નહીં આત્મા જેવું તો મારી અનંતતાનું બની આત્મસેનમાં બધા પ્રશ્નો શિષ્યની આશંકા છે અને ગુરુ સમાધાન કરે છે આશંકા એ સ્વાધ્યાય તપ છે કે હું જ્ઞાનીને ઓળખી શકતો નથી તો બરાબર કેવી રીતે ઓળખાય એ તો સહજ આત્મ સ્વરૂપ છે હું ચામડાની આંખથી જોઉં છું ગોપાલદેવ પોતે કહ્યું છે પ્રભુશ્રીજીને દેવકજી મહારાજ પ્રભુશ્રીજી પત્ર લખે ને એટલે વાતો કરે નિંદા કરે કે આ ગુરુવત્તને પત્ર લખે છે શરૂઆતમાં ચિત્રપટને પગે લાગે એટલે કે આ તો છબી લઈને પૂજે છે કે જ્ઞાનીની એમ સમજીને ગુરુવત્ને મોહનલાજી મહારાજ કે આ ભોળા છે ને મોટા મહારાજ એટલે આ અને વળગ્યા છે કે વિવાદને જાહેરમાં કીધું છે મોહનલાજી મહારાજે પછી અગાસમાં પ્રભુજીની સામે કે હું આવા વાગોણા કરતો હતો કૂપ અહીંયા બહાર આવ્યા વડવાની બહાર કહ્યું આ વાણી આત્માને લૂછાઈને નીકળે છે ગોપાલદેવ પત્ર લખતા હતા કોકને ને મહારાજ ઉભા રહ્યા પ્રભુસિંહજી સાથે હતા એટલે મનમાં તો એમ જ કે આ ગુરુઅસ્થ છે એટલે તો એ લખ્યા જ કરે સામે જોતા જ નથી પછી પત્યું ગયું એટલે પછી જોયું સામે પછી મોહનલાલજી મહારાજને એમ ન થાય કે મારું અપમાન કરે એટલે પૂછ્યું તમે ક્યારે દીક્ષા લીધી તમારું કુળ ક્યુ એટલે પાટીદાર બધું પૂછે છે પછી કહે છે અમે એક સમય પણ આત્માને ભૂલતા નથી એક સમય આત્મા ન ભૂલે શું થાય કેવળ નીત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ હતા નિર્વાણ આ દરવાજાની બહાર કયું જ દેવી મોહનલાલજી મહારાજને તો કે કંઈ ગળે ન ઉતર્યું પ્રભુસિંહજીના લાંબા સત્સંગે ધીરે 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 પછી ખબર પડી પછી વળગી ગયા એટલે પ્રભુસિંહ જુનાગઢથી પત્ર લખે છે મોહનલાલજી મહારાજને બીજા મુનીને કે તમારે ક્યાંય ફાફા મારવાની જરૂર નથી વચનામું છે એમાં બધું જ છે એ વાંચજો આજ્ઞા કરી છે જુનાગઢથી એવું કંઈ બાકી નથી રહેતું જે ભગવાન મહાવીરે કહ્યું હોય જાણવાનું કે જે વચનબુધમાં ન હોય કે એ પ્રમાણે કર્યું અને પ્રભુ હાજરીમાં આરાધના કરી છેલ્લા દિવસોમાં અને અગાસમાં સમાધિ મરણ સાથે દેહ છોડ્યો એના સંસ્કારમાં મગન બાપા હતા અગ્નિ અગ્નિસંસ્કારમાં હતા અને અગ્નિ અગ્નિસંસ્કારમાં હતા અત્યારે જે આગાસમાં પ્રભુશ્રીની દેરી છે ને એ દેરીની પાછળ જમણે હાથે છેટ ખૂણામાં ત્યાં સંસ્કાર થયેલો પણ એનું કંઈ સ્મારક કર્યું નથી પણ જ્યારે અગાસ જ્યાં મગન બાપ બતાવતા કે અહીંયા મોહનલાલજી નો દેહનો સંસ્કાર કરે અને પ્રભુસિંહે જ કહ્યું કે હજી લાંબુ આયુષ્ય હોત તો ઘણા જોનું કલ્યાણ એનાથી થાત ઉત્કૃષ્ટ ચારિત્રમાં આવી ગયા હતા સમાધિ મરણ સહિત દેહ છોડ્યો પછી એટલે હજી આપણા હાથમાં બાજી છે ક્ષમાપના બોલીને પ્રાયશ્ચિત કરી લેવાની કે હે ભગવાન હું તમને ઓળખતો નથી હું બહુ ભૂલી ગયો બસ આટલું થઈ જાય તો એ કામ થઈ ગયું એ ભગવાન હું બહુ ભૂલી ગયો શું કે હું તમને ઓળખતો નહોતો તો ઓળખવાની ચેષ્ટા કરી છે મેં ખોટું ખોટું બોલીને શાસ્ત્ર અભિનિવેશથી કુળ સંપ્રદાયના આગ્રહથી ઓકસજ્ઞા લોકસંજ્ઞાને ને પ્રતિબંધથી કુપૌદેવે છસો ને એકસઠમાં પત્રમાં પ્રભુજીને કહ્યું છે દેવકજી મહારાજ માટે કે શાસ્ત્રમાં જે વાંચ્યું હોય એ જ્યારે સત્સંગ કે જ્ઞાનીની વાત આવે ત્યારે વચમાં આવતું હોય તો આને અપ્રશસ્ત એટલે માઠો શાસ્ત્રીય અભિનિવેશ કયો છે ધારશિભાઈ જેવા અટકી ગયા તો આપણી શું હેસિયત આપણું શું વાંચન છે મળે ને મોજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુ થાય આપણે કંઈ છે શું તો એ માન મુકાય ના હું જાણું છું હું જાણું છું એ મારું અભિમાન જ્ઞાની પાસે અનંતનુમંતી કશાય છે પાંચસો બાવીસમાં પત્ર બધું લખીને ગયા છે પણ થોડું મોઘમમાં લખ્યું હોય એમ નથી કહેતા કે મને જે આમ કરશે એને અનંત છે એ થોડા લખે જ્ઞાની એમ એ તો એને પૂજવા ગયા એટલે કે છે જેની પાસેથી ધર્મ માગો એની પાસે છે કે નહીં એની પૂર્ણ ચકાસણી કરો પછી માથું નમાવો તમારા નમસ્કાર ચૌદ લોકમાં વિખરાઈ જાઓ જૈન સાધુને તો રડ રોટલો જોતો હોય આ તો રડલો રોટલો ખાતા હતા એને એ નહોતું જોતું આપણી આગળથી પોતે કમાઈને આજીવિકા ચલાવતા હતા એનું શું જોતું હોય આપણે આગળથી માત્ર કેવું પરમારથ હેતુથી કોઈ પામે મમોક્ષ વાત આત્મા સુધી આખી લખી એક નામ છેલ્લી લીટીમાં નામ લખીને કહ્યું હતું ત્યાં લખી છે માળામાં કરતા પુરુષ એનું શું જોતું હતું આપણી આગળ એટલે આવો સમુદ્ધાત આ એક શરીર છે આઠ સમય પૂરતું બાકીના કર્મો જે હોય મોહનીય કર્મનો ઘાત થઈ ગયો છે એ તો લખે છે મુંબઈથી અમોહ સ્વરૂપ એવાથી રાયચંદ્ર નમસ્કાર અવિષયમાં આત્મધ્યાન વર્તે છે ત્રણસો ને છોતેરમાં પત્ર છે સૌભગભાઈ ઉપર મથાળે એમ લખ્યું મોહમય ક્ષેત્રથી અમોહ સ્વરૂપ એવાથી રાજચંદ્ર અને છેલ્લે લેખ્યું લેખિતમાં માં અવિષમ આત્મધ્યાન વર્તે જેવાથી એવાથી નમસ્કાર કરીને આ પત્ર પૂરો કરું છું એટલે મોહનીય નથી ઘાતી કરવું વૈયાગ્ય છે અઘાત્ય બાકી છે સમીકરણ કરવું પડે આયુષ પૂરું થઈ જાય પહેલા નહીં તો ફરીવાર જન્મવું પડે પણ પચકાણ લઈ લીધા છે મારે રાત્રિભોજનનો ત્યાગ મારે કાંદા લસણનો ત્યાગ મારે બીજીમાં ને કુખે જન્મવાના પચકાણ પરિભ્રમણના પ્રત્યકા લઈ શકાય પછી પોતે જ કહે છે આશ્ચર્યકારક છે પણ લઈ શકાય એકસો અઠ્યાવીસમાં પત્રમાં છેલ્લે તો દેહ છોડતા પેલા વર્ષો પહેલાં લખેલું બીજા ભાવનું આયુષ્ય જીવ બે ત્રત્યાંશ બાકી હોય ત્યારે બાંધે આગલા ભાવનું એક ભાવનું બંધાય એ ત્યારે ન બાંધે એટલે છાસઠ વર્ષનું આયુષ્ય હોય તો બાવીસ દુ ચુમ્માલીસ વર્ષે બાંધે આયુષ્ય ત્યારે ન બાંધે તો એવી રીતે માનું નવ્વાણું વર્ષનું આયુષ છે તો છાસઠમાં માં વર્ષે બાંધે ત્યારે નવ બાંધે તો તેત્રીસ વધે ને એટલે અગિયાર તેરી તેત્રીસ પછી અગિયાર દુ બાવીસ વર્ષ જાય પછી બાંધે એટલે અઠ્યાસી માં વર્ષે તેત્રીસ દુ છાસઠ અને બાવીસ બીજા એટલે અઠયાશી વર્ષ ત્યારે નવ બાંધે તો એમ કરતા કરતા અંત અંતર્મુદ બાકી રે ત્યારે બાંધી શકે કુપોધને મહાવત્રીજ ગુરુવાર સવંત ઓગણીસો સુડતાલીસે સાઈક સમય બસો એકમાં પત્રમાં લખ્યું છે સંવંત ઓગણીસો સુડતાલીસે સમકેત શુદ્ધ પ્રકાશ્યું રે ધન્ય રે દિવસ આ હો ઉંમર કેટલી છે તેત્રીસ ને પાંચ મહિના સંવંત ઓગણીસો સુડતાલીસે ત્રેવીસ વર્ષની ઉંમર હતી બે ત્રણ વંશમાં આયુષનું બંધ પડે ક્ષયિક વાળો હવે કઈ ઈચ્છા બાકી હોય એટલે કે જે ઇન્દ્રની ભવ્યતાથી ભૂલતાપ ખાધી દેવલોકમાં નથી જવું કે મને એમ કે દેવ સુખી હશે પણ બિચારો ચવીને કોઈ બિભત સ્થળમાં ઉત્પન્ન થવાનો હતો એમ લખ્યું છે એટલે મારે ઇન્દ્ર નથી થવું દેવ નથી થવું બીજાનું ભલું કરવું જ તો દેવકંજ મહારાજને કહ્યું કે હવે દયા છોડ દેવી છે મારી દેવકંજ મહારાજે પૂછ્યું કે આવું શરીર ક્રુશ કરી નાખ્યું તો કે આ બે ક્યારે છે આત્માનો ને દેહનો કહેરો આત્માના કહેરા તરફ પાણી વાળ્યું એટલે દેહનો ક્યારો સુકાઈ ગયો તો કે જ્ઞાની અનંદહેનું શું થશે તો એ દેવી છે કરવું કરાવડાવવું કરતા પ્રત્યે અનુમોદવું મનથી વચનથી કાયાથી ત્રણ તેર નવે કોટી છોડી દે ત્યારે ત્યાં બેસાય હવે તીર્થંકર નામ કરવું પૂરું થઈ ગયું છે એટલે ઋષિનો ભગવાન ઉપદેશ નથી કરવો ઇન્દ્ર આવે છે ભસ્મગ્રહ બેસે છે ભગવાન માયુરી પાસે સાડી બેતાલીસ વર્ષથી કેવું જ્ઞાન થયેલું સાડી બોતેર ત્રીસ વર્ષ સુધી દેશને આપી કે નક્ષત્ર બદલે છે થોડુંક ખમી જાઓ ત્રીસ વર્ષ દેશના કરી છે તો પાંચ મિનિટ બીજી કરે તો ભગવાન કે નહીં હવે નહીં કામ પતી ગયું તીર્થંકર નામકર્મ પતી જાય છે અગિયાર વાગે હતું અગિયાર ને પાંચે પતી જાય છે હવે અમે બોધ પણ આપવાના નથી કર્મ પતી જાય બોધ આપવાનું આયુષ પતી જાય નામ કર્મ તીર્થંકર નામકર્મ આયુષ કર્મ પતી ગયું વેદની બાકી હતી સમુદગત કર્યો તેથી દેહ એક ધાર્યો આપણે કે દેહ ધાર્યો એટલે કે આમ દેખાય નહીં કે ઊંચો હાથ પગવાળો આ તો બધી અરૂપી વસ્તુ છે આપણા માટે કેવળી જાણે તીર્થંકર જાણે બીજાને કોને ખબર પડે શુદ્ધ ગુજરાતીમાં લેવું છે ને તેમનો લખત તેથી ભવ એક ધારીને ભવ અને દેહ આખી અલગ વસ્તુ છે આ પણ સમજાવણો ઉપકાર છો અને આપણે જેની પાસે જઈએ આવું શીખવાડે આપણને પોતે જે સમજ્યું એ બીજાને કહે ને જ્યાં જઈને પૂછીએ સૌ થાપે અહમ એવું અમે એમ પૂછવા આવે છે કે ભગવાને શું કીધું છે તો એ પોતે જાણે કે કહેવા માંડ્યો અમે તમને સાંભળવા નથી આવ્યા અમને ભગવાને શું કીધું એ સાંભળવા આવ્યા છે એટલે વચનામુ ખોલીને લીટી લીટી જ બોલતા હોય તો અમારે તમને નથી સાંભળવા અમારે શ્રીમદ રાત્રી કહ્યું એ સાંભળવું છે પણ અમે પાકું નથી કર્યું તમે પાકું કર્યું છે તો તમને સાંભળીએ અમે પણ તમે એ ચૂકી જશો લક્ષ્મણ રેખા તો તમને નથી સાંભળવા અમારે એટલે ખોલીને જ બોલવાનું પેજ નંબર સાથે એટલે ઉત્સુર્ત પ્રરૂપના ન થાય વક્તા થઈને એક પણ જીવને જો સાચી વાત કરી તો એ જીવ તીર્થંકર નામ કર્મ બાંધે અને વક્તા થઈને એક પણ જીવને ખોટી વાત કરી તો મહામોહનીય કર્મ બાંધે રખડ્યા જ કરે જીવ ખાલી અડધું અડધું સાચું અડધું ખોટું બોલ્યા ત્રિદંડી મરીચીના ભાવમાં ત્યાંય ધર્મ છે અને અહીંયાય ધર્મ છે એટલે ત્યાં ધર્મ છે તો સાચું બોલ્યા ને અહીંયા ધર્મ છે એટલું ખોટું બોલ્યા ફિફ્ટી ખાલી તો સમિત વમીને કેટલું રખડ્યા મહાવીર સામેનો જીવ અસંખ્યાત વર્ષો સુધી રખડ્યા નહીં તો ઋષ્મનાથ ભગવાન સાથે અઠ્ઠાણું પુત્ર તો ગયા એ ખાલી અડધું ખોટું બોલ્યા એમાં તો આપણે બેફાક આખું ખોટું બોલીએ કે ના એ ગૃહસ્થ હતા એનું ગૂંઠાણું આ હોય ગૂંઠાણા સમજવા માટે છે ભાવની દશા ઓર છે વચન બાસઠ ગોપાલદેવે લખ્યું છે ગૂંઠાણા તો જૈનમાં સમજવા માટે ગોઠવ્યા છે વેદાંતમાં ગુંઠાણો નથી કે કે આત્મજ્ઞાન થયું બેફાટ આત્મ સાક્ષાત્કાર એટલે કેવળ જ્ઞાની કહેવાય ઉપનિષદમાં ગું વાત નથી આ તો જે તીર્થંકરે નથી ગોઠવણા પાછળના આચાર્યો એ સમજવા માટે ગોઠ્યા છે પાછું દિગંબર શાસ્ત્રમાં એ લખેલું છે કે ગૃહસ્થા હોય તો એ ક્ષયત સંકિત થઈ શકે ગૃહસ્થ ગૃહસ્થિ પાછું દિગંબર ગ્રંથમાં છે બધું એટલે દિગંબર જ ભૂલી ગયા હોય તો શ્વેતંબર તો ભૂલી જ જાય ને અચિંત્ય તો જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ હવે ઋષભનાથ ભગવાન પાઠ સાતમો અને ભરત ચક્રવર્તી છસો નવમું જીનેશ્વર પ્રજ્ઞાવ બોધનું પુષ્પ એકસો પાંચમું ભાગ સાતમો એટલે સાત ભાગમાં આખા ઋષિભનાથ ભગવાનના પૂર્વભોથી લઈને ઋષિનાથ ભગવાન અને પછી ભરત ચક્રવર્તી મોક્ષે જાય ત્યાં સુધી આમાં સમાવી લીધું બ્રહ્મચારીજી પોતાના જીવનમાં ઉત્કૃષ્ટ આત્મદશા આવી ત્યારે આ પાઠો લખ્યા છે ભગવાન બાબુ વાત કરતા રાતના બે વાગે ઊંઘમાંથી ઉઠે કે યાદ આવે બાજુમાં ચોપડી પડી લખી નાખે પાછા સુઈ જાય અડધી કલાક પછી ઉઠે એમાં પ્રજ્ઞ પૂરો થયો છે એટલે સપનામાં પાછું શું લખવું ને શું લખવું ઋષિનાથ ભગવાન વિશે શ્વેતંબર આમનાય નાય આમનાય નાય બધું ભરપૂર લખેલું છે આ દ્રષ્ટિની સજાનો રાગ છે પણ આપણે આ સહેલી રીતે ખાલી સમજવા માટે ધીરે ધીરે પિતા વિયોગે ભરત તો શોક સમુદ્રે ઝીલે શૂન્ય મને દેખે દેખાવો રીજે ન ગીત રસી લે પ્રભુજી બોધબળે ભૌ તરીએ પ્રભુસિંહજીના તીર્થંકરના બોધબળથી આપણે ભૌ ભ્રમણ તરી જાય એક એક કડીએ પિતાના વિયોગથી ભરત રાજા શોક સમુદ્રમાં ગરકાવ થઈ ગયા વિષ્ણુ ભગવાન મોક્ષે ગયા એટલે પોતાના તો પિતા ને દેહ છોડ દીધો તો કેવું દુઃખ થાય મોક્ષે ગયાનો આનંદ નથી ભરત ચક્ર ક્યાંથી હોય પોતાના પિતા મહેનત શૂન્ય મને દેખે દેખાવો રીજેને ગીત રસી લે અને ચક્રવર્તી રાજાને તો નાટક ચેટક બધા ગીત ને મ્યુઝિક ને બધું ચાલતું હોય કે એને આનંદ આવતો નથી હવે વધે વિલાપે શોકાતુર તે આપ વિના ગમતું યુગાદી દેવ હવે ના બોલે અનાથ મુજબ ગમતું હું અનાથ થઈ ગયો મારે તો છત્ર હતું ભગવાન ગયા એ પોતા ઉપર બધી જવાબદારી એટલે વિલાપમાં શોકાતુર છે આપ વિના મને હવે ગમતું નથી આ કરે છે ત્રિભુવનના આધાર હતા પ્રભુ આપ વિના અંધારું થઈ ગયું હવે તો કોણ હવે આધાર અમારો શ્રેય અમારો આધાર શું પૂછ્યું કોને હવે ગૌતમ ગણધર જાય છે ભગવાન મહાવીર જ મોકલી દીધા હતા આ પછી મહાવીર સામે દેહ છોડી દીધો કોને પૂછીશ પ્રશ્ન હું કઈ બનતે ભગવંત ઉત્તરમૂળ કોણ આપશે કઈ ગોયમ ગુણવંત અંબાલાલભાઈ કહે છે તમે દયા સાગર તમે જ દેહ છોડી તો બીજું દયાળુ કોણ થશે કુપોલ કે દેહ છોડ્યો સમાચાર આવ્યા એ ભગવાન દયા સાગર કેવળ કરુણ મૂર્તિ છો તમે તમે જ દેહ છોડી દીધો બીજો કોણ દયાળુ થશે આવું કરે અહીંયા ભરત ચક્રવર્તી કે છે હવે અમારે આધાર કોનો સાથી શ્રેય અમારું ઉત્તમ કુળમાં અધમ રહ્યો હું આ સંસારે સડતો વૃષ્ણનાથ ભગવાનને ઘરે જન્મ્યા અને હું સંસારમાં સડી રહ્યો છું અને તમે મોક્ષ ઉત્તમ કોળ મને કામ નો આવ્યું કે છે પ્રતિક્રમણ કરે છે આલોચના કરે છે કરુણા કરી ઉદ્ધાર કરો બુજ રાખો નહીં રખડતો અને મારા ઉપર કરણ કરો તમે કેવળ કરુણા મૂર્તિ છો મને આવો રખડતો નહીં રાખતો ઋષભ છે ગણધર કરી કરુણા આશ્વાસન દે ભાઈ શોક ત્રણ અવસરના આજે ઉત્સવ કરો અઠ્ઠાઈ ગણધર ઋષભ સેન કહે છે ભાઈ છે ને તો સૌથી તમારો શોક કરાય કે એકલા રહી ગયા અઠ્ઠાણું તો સાથે ગયા બાહુબલીને કેવળ ગ્ન થઈ ગયું કે હું આ સડેલા હવે હું રહ્યો આવા ઉત્તમ કોણમાં હું સડું છું કે એટલે ગણધર કહે છે એને કે ભાઈ તમે શોકનો આ શોક કરવાનો અવસર નથી ભગવાન મોક્ષે ગયા છે લોકોને ખબર કેમ પડશે મોક્ષ શું છે આઠ દિવસનો ઉત્સવ કરવાનો છે આપણે કલ્યાણક ઉજવવાનું છે તમને આ શોભે તમે આ કરો છો લોકોને ખબર કેમ પડશે મોક્ષ શું એ ગાવાના છે પ્રભુના ભાવ ધરવા મરતા તે મુવા પ્રભુ તો જીવે નિત્ય જે ફરીવાર જન્મવાનો છે એ ફરીવાર મરવાનો છે હવે પ્રભુ ક્યાં જન્મવાના છે આ તો નિત્ય હવે જીવશે ઓમ નમ સિદ્ધિભ્ય અજર અમરતા પાયમાં તેનો ઉત્સવ કરવો પ્રીતે અનંત કાળથી મુખ્ય દુઃખ જન્મનું અને મરણનું છે એ તો આપણને ખબર જ નથી જન્મનું દુખ આપણને યાદ નથી આવતું આપણે મરવાના છે એવું આપણને લાગતું જ નથી એટલે એનો ડર નથી બુઢાપાનું દુઃખ છે એ તો કે એ તો ચાલ્યા કરે કે બધા આપવાને કરે તો ઘર છે તો વાસણ ખખડે પાછું મન મનાવી લે દવા લઈ આવે પૈસા હોય તો માર ગાડી ચાલે પછી સૌ સાધન બંધનથી મરે ત્યારે આર્ત ધ્યાન કરતો મરે પછી એટલે મરણ પહેલાં મરતા ન શીખે તો હજુ મરવાનો છે અને જન્મવાનો જ છે પાછું એકવાર જીવતા મરાય તો આ શીખી જવાનું છે ગોપાલદેવ એવું સમાધિ મરણ ઈચ્છવાનું છે મરતા પહેલાં મરતા શીખીને ફરી ફરી મરણ મારે કરવા નથી આ થવું જોઈએ જીવતા તો બધાને આવડે છે કૂતરા બિલાડા આપણે ખાઈએ છીએ પીએ છીએ ઠંડી લાગે તો ઓઢીએ ગરમી લાગે તો ઠંડકનો ઉપાય કરીએ જીવતા બધાને આવડે છે મરતા આવડતું નથી આપણે મરતા શીખવાનું છે એટલે કહે છે હું તો સડી રહ્યો છું એટલે ગણધર સમજાવ છે ભવ ધરવા મરતા તે મુવા જેને ભવ ભ્રમણ કરવું છે ને એ મરે છે ને જન્મે છે પાછા પ્રભુ તો જીવે નિત્ય પ્રભુ ક્યાં આવે જન્મવાના છે કે મરે અજર અમરતા પામ્યા તેનો ઉત્સવ કરવો પ્રીતે પ્રભુજી બોધ બળે ભવ નિરૂપમ મોક્ષ પદે પહોંચ્યા પ્રભુ એની ઉપમા અપાય એવું નથી પણ છૂટી ગયા છે શાશ્વત રીતે બહુ સંકટ ઓળંગી સમજુ છો સંતોષ સમયમાં ન રહો વિષાદ રંગી તમે તો સમજુ છો મતિ જ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાનના ધણી છો તમારા તમારું મન સંતોષી લ્યો હવે કે ભગવાન મોક્ષે ગયા છે અને આ ઉત્સવ કરો ચરમ શરી છીએ આપણે સમજ્યા સ્વરૂપ કૃપાથી તે જ રીતે સિદ્ધિપદ વરસ્યું અંતરકાળ જેવાથી ભગવાન મોક્ષે ગયા આપણે ચરમ શરીર જ છીએ આ ગણતર કે છે ગણધર બધા તદ્ભવ મોક્ષ ગમે જ હોય એટલે ચરમ શરી કે તમે બૌદ્ધિક જ્ઞાનથી જાણે છે ને હું આપણે તો ચરમ શરીર છીએ આપણે મોક્ષે જવાના જ છીએ પાછળ હમણાં એ બહુ લાંબો કાળ નથી ખાલી અંતરકાળ જેવાથી ભગવાન મહાવીર અને આપણે અઢી હજાર વર્ષનો શું હિસાબ અનંતકાળનો સમજવા માટે હજી તો ભગવાન મહાવીર એટલો લાંબો રસ્તો કાપ્યો ને લાકડી મૂકતા હશે થેલી મૂકતા હશે વિસામો લેતા હશે આપણે પહોંચી જઈશું પાછળ અઢી હજારનો શું હિસાબ અનંતકાળથી રખડીએ છીએ આપણે કેમ અનંત હું આથડિયો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત કાળે તો મળ્યો રાધનામ ભગવાન હવે ક્યાં અઢી હજાર વર્ષનો શું હિસાબ અઢી હજાર ક્યાં કુપોલ હમણાં જ હતી ચૈત્ર વત પાંચમ સવન ઓગણીસો સત્તાવન હજી હમણાંની જ વાત છે આ તો એને માની લેશો તો પાછળ જાય તો શું એન્જિન આગળ હોય ને પ્રભુથી આંકડો ભરાવી દે આપણે છેલ્લો ડબ્બો છીએ ચોવીસમો ચોવીસ ડબ્બાની ટ્રેન હોય બધી એક્સપ્રેસ ટ્રેન તો એન્જિનને આંકડો ભરાવી દે કે એનું થશે આપણું થાય કે હજી છે તારા હાથમાં બાજી કરી લે રાજ ને રાજી કેટલું સહેલું છે આપણે તો અઢી જ્યારે ક્યાં આપણે તો હમણાંની જ વાત છે આ ક્યારેક ગળે ઉતરે કુપોલ તો સાચા મનાય તો ચરમ શરી છીએ આપણે સમજ્યા સ્વરૂપ કૃપાથી તે જ રીતે સિદ્ધિપદ વરસ્યું અંતરકાળ જેવાથી પ્રભુજી બોધ બળે બહુતરીએ મોક્ષ ભાવના ફળી પિતાની મોક્ષ પ્રભુ ઋષભનાથ દોગોને તો મોક્ષ જાવુ તું કે એની ભાવના ફળી મોક્ષ ભાવના ફળી પિતાની શોક ઘટની જરીએ એને તો જાવું જાવુદતું મોક્ષ તીર્થંકર નામકર લાવેલા તો આમાં આનંદ કરાય કે દુઃખી થવાય શોક ઘટે નહીં જરીએ માત્ર શત્રુજન શોક કરે કદી સ્વજન સર્વ સુખ ધરીએ તમે તો એના છોકરા છો મોટા દુશ્મન હોય ક રાજી થાય આટલા સુખી થઈ ગયા ઈર્ષા આવે ને દુશ્મનને વ્યવહારમાં એણે બંગલો લીધો એણે નવી કાર લીધી એને છોકરો આવ્યો એટલે દુશ્મન બધા ઈર્ષ્યા કરે કે તમે તો સ્વજન છો ભગવાન શાશ્વત સુખ મળ્યું તમને આવું દુઃખ થાય છે તમે દુશ્મન છો એના કે સ્વજન છો કે સમજ ગમે એમ કરીને સમજાવે છે એને માત્ર શત્રુજન શોક કરે કદી સ્વજન સર્વ સુખ ધરીએ પિતા સ્નેહ તો અલ્પ સમયનો સ્નેહ દેવનો લાંબો ગર્ભકાલથી સેવા કરતા જાણી અમૃત આંબો પ્રભુજી બોધ બળે બૌદ્ધ ધરીએ તમારો સ્નેહ કેટલો તમે દીકરા તરીકે જન્મે ત્યારનો તો દેવો ક્યારથી ઓળખે છે વિષ્ણુનાથ ભગવાનને કલ્યાણક ઉજવે ને જન્મ કલ્યાણક તમે જ્યારે ઓળખતા જ નહોતા હજી તમે આવ્યા જ નહોતા ત્યારથી દેવો ઋષિમનાથ ભગવાન ઓળખતા હતા તો એ દેવો આટલી સમયની ઓળખાણ છે તોય ઉત્સવ મનાવે છે તમે તો પછી તોય દુઃખ શોકાતુર થઈ ગયા કે તમારા કરતા એનો તો સંબંધ લાંબો છે ઋષિમનાથ ભગવાન સાથે એ લોકો કલ્યાણક ઉજવે છે અને તમે પિતા સ્નેહ તો અલ્પ સમયનો નો તમારે થોડા વખતની ઓળખાણ છે ઋષ્નાથ ભગવાનની સ્નેહ દેવનો લાંબો ગર્ભકાલથી સેવા કરતા જાણી અમૃત આંબો ગાઢ ભક્ત સુર ભસ્મ કરી તન નૃત્યાનંદ કરે એ તો ભસ્મ લગાવીને નાચે કૂદે છે દેવ કલ્યાણ ગુજવે ત્યારે તો તમે ચાલો એને તો ખબર છે આટલું તોય દુઃખ નથી થતું અને તમને આટલું બધું દુઃખ થાય કે વીતી વાત વિસારી ભક્તિ કરતા શોક તળે છે જે થયું એ ભૂલી જાઓ અને ભક્તિ કરવા માંડો એને એણે જે કીધું છે એ પ્રમાણે ચાલવા માંડો હવે એને ગુણગ્રામ ગાવો જ્ઞાનીના ગુણગ્રામ ગાવાથી અનંત કર્મોની ભેખડ તૂટે છપદનો પત્ર તેની નિષ્કરણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતસ્તવમાં આત્મ સ્વભાવ થમકીત થઈ જાય ક્યારે કેટલું સારું ભૂખ્યાય નહીં રહેવાનું તરછાય નહીં રહેવાનું દાને નહીં આપવાનું ખાલી જ્ઞાનીના ગુણગ્રામ ક્યારે કરવાના અને એણે કીધું છે એ પ્રમાણે આચરણમાં મૂકતા જવાનું વીતી વાત વિસારી ભક્તિ કરતા શોક ટળે છે પિતા પ્રથમ જીન એ પહેલાં તીર્થંકાર તમે ત્રિજ્ઞાની મત્રીસૂત્રના અવધિક જ્ઞાનના ધણી છો તમે શાને શોક વધારો શીઘ્ર ઇન્દ્ર અગાઉ મોક્ષે આપ જનાર વિચારો ઇન્દ્ર તો કલ્યાણ એક ઉજવે છે જન્મકલ્યાણ ઉજવે છે કોનું તીર્થંકરનું એટલે લાંબી સગાઈ છે તો એની પહેલાં તમે મોક્ષ જવાના છો પાછળથી આવ્યા તોય તમારે તો ઋષભનાથ ભગવાન સાહેબ પાછળથી ઓળખાણ ને તો તમે એની પહેલાં મોક્ષે જ આવવાના છો ઇન્દ્ર કરતા અવધિ જ્ઞાનથી જાણે છે તો તમારે રાજી થવું જોઈએ કે નહીં ઓલો ઇન્દ્ર રાજી થાય તો એમ કરીને સવળી લાવે છે તમે સંસાર સ્વરૂપ સમજો છો એ ભરતેશ્વર ભાઈ તમને તો ખબર છે સંસાર કેવો છે કર્મ ભારતી ભૂલો છે ને કોને કોની સગાઈ કોણ માં ને કોણ બાપ કોણ પુત્ર અને કોણ પત્ની કોણ પતિ એ પિતા પુત્રનો સંબંધ હતો કે તમારા ભગવાન હતા એ તમારે એના પ્રભુજી બોધ બળે ભાવ તરીયા એના બોધથી તરવાનું છે તમારે આ સંબંધ કોને કોની સગાય અનંત કાળથી બહુ ગમતા બહુ માતા પિતા તો મળ્યા મો વશે મારા મહેનાથી નવહી બહુ ફેરા ટળ્યા આના પહેલાંને ભાવે માને બાપ તો હશે જ આ જીવ હતો જ પહેલાંય હતો જીવ્યા જ કરે જીવ્યા જ કરે એમ જીવ ગમે તે અનિમ હોય કૂતરો હતો ગધડ હતો એના માતા પિતા હતા તો ક્યાં કઈ મા સાચીને કયો બાપ સાચો આના પહેલાં ક્યારેક માણસે હશે એટલે હાથ પગ વળાએ આપણી જીવાય મા અને બાપ હશે ને તો એ મા બાપ સાચા કે આ મા બાપ સાચા આ ભાવના જાતિ જ્ઞાન થઈ ગયું છે પહેલા ભાવને મા બાપ દેખાય છે અને આ ભાવને મા બાપ દેખાય છે એને ખબર છે કે હું શરીર નથી હું આત્મા છું તો ક્યાં મા બાપને મા બાપ માને જાતિ સ્મરણ જ્ઞાનમાં દેખાય છે પહેલાની બા ને પહેલાના બાપા આ ભાવના તો સામે ઊભા છે એટલે કુપોળદેવ રવજી બાપાને બાપા માને દેવા માતાને માં માને કે પહેલાના મા બાપ દેખાય છે એને માને કોઈ નહીં આ નાટક છે આ તો આત્મા માએ ન થાય આત્મા બાપે ન થાય અનઉત્પન્ન એવો જીવ તેને પિતા ગણવો માતા ગણવી પુત્ર ગણવો પત્ની ગણવી આ સૌ જીવની મૂળતા છે અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટતું નથી એમ પાંચસો દસમાં ગોપાલદેવે ત્રિભુવન માણેકચંદને લખ્યું છે આ જીવ જન્મે જ નહીં અને દીકરો ગણાય તો જન્મદિવસ ઉજવે જે ગોપાલદેવને માનતો હોય તે ઋષભનાથ ભગવાનને માનતો હોય જન્મદિવસ ઉજવે આત્મા જન્મતો જ નથી તો કોનો ઉત્સવ ઉજવવો છે એટલે જન્મદિવસ ઉજવતો હોય એ સાબિતી સાથે કહે છે કે હું શ્રીમદ રાજચંદ્રને માનતો નથી હું માવીરીને માનતો નથી હું પૂર્વભો છે એવું કંઈ માનતો નથી જન્મીને રાજી થાય છે અને શું આશીર્વાદ આપે છે બેસ્ટ ઓફ લાખ ઓલ ધ બેસ્ટ કોંગ્રેચ્યુલેશન એટલે શું ફરી ફરીને જન્મ અને મરજે એટલે સંસારમાંથી છૂટતો નહીં એના છોકરાને એના ભત્રીજાને એની બેનને એની પત્નીને એના પતિને આશીર્વાદ આપે છે શુભેચ્છા છે કે શ્રાપ આપ્યા શું કરે છે પોતાના સગાવાળાને તો સાંભળો ન કહે એટલે એને શ્રાપ જોઈએ છે તમે શ્રાપ ન આપો ને તો નારાજ થઈ જાય કે તમે એમને શ્રાપ ન આપ્યા ફોનમાંય ન કહેવું વોટ્સઅપમાંય શ્રાપ ન આપ્યા કે અંગૂઠો તો ઊંચો કરવો હતો એટલે શ્રાપ આપે કે નરકે આજે એમ એક ઝેર આપો એટલે આપણે આપવાનું ઝેર એક ઝેર આપો એટલે આપી દેવાનું એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કરે એને વિતરાગ્ર માર્ગમાં એને પ્રવેશ મળશે બાકીને બધા સાધન કર્યા કરે અને હું શરીર નહીં પણ આત્મા છું એ ન થાય તો આ સાધન બાર અનંત કીઓ તદ્દ પી કછું હાથ હજુ ન પડ્યો પણ હું વાંચી લઈશ તો બધું મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યોનો મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ કબીર કે છે કહતા તો કરતા નહીં મુક કબડા લબાડ પોથીમાં ના રીંગણા ભટજી કથા કરે છે શ્રોતા ભક્તજનો રીંગણા ખાવાના નહીં લાંબી કથા ચાલી દોઢ કલાક બધું આખું ઉભરાયેલું હતું મંદિર પોથી એટલા તો જૈનેતરની વાત આવે છે પછી એક શ્રોતા એને માટે બધું લાવ્યો હતો હલવાસન ને એવું બધું ત્યાં યા સાહેબની આવી સારી કથા છે હું આપવા જાઉં પછી વિચાર્યું કે હમણાં જમવા જશે કથા કરી હમણાં જ આજે જ જમે એટલે તરત જ ગમે તેમ કરીને કથાપતિ એની પાછળ ગયા ભટજી તો જમવા બેસી ગયા હતા પંચું પહેરીને ભણમાં રીંગણા હતા આ તો મીઠાઈ મૂકવા ગયા ને એટલે રીંગણા દેખાણા ભટજી તમે હમણાં કથામાં કીધું ને કે રીંગણ નહીં ખાવાના શ્રોતાજનોને એ તો પોથીમાના રીંગણામાં લખેલું એ થાળીમાં હોય તો ખવાય કે આપણે પોથીમાના રીંગણા છીએ કે એને કયું એમ કરવું છે આપણે ખર્ચો છો ને હલવાસનનો ખોટો આ વળગે છે ગમે ત્યાં જેવું અનંત ભવ ભૌભમતા બહુ માતા પિતા મળ્યા મો વશે મારા મેનાથી નહીં ભવ ફેરા ટળ્યા પ્રભુજી બૌદ્ધ બળે ભવ તરીએ ત્રિભુવન ઋષભદેવ ત્રિભુવન પતિનું તન કર્માધીન હતું તે શરીર જે હતું તમે જેને પિતા કહો છો એ તો કર્મને આધીન હતું આત્મા એના હતો શરીર ક્યાં ને આત્મા હતું પોતાનું હતું જ ક્યાં એ તો પંચ માંથી લીધું હતું પંચ ને પાછું એ રહેવાની જગ્યા હતી ભાડાની ઓનરશીપ નહોતી તો ભાડાની જગ્યા તો ખાલી કરવી જ પડે ને ભાડાની વેલ ઉડાડી મેલ એટલે કે છે ઋષભદેવ ત્રિભુવન પતનું તન કર્માધીન હતું તે સદા રહીને તે તો જાણો કર્મો ગયે જતું તેના કર્મ બધા ગયા એ કર્મને નાધીન હતું શરીર તો શરીર ગયું તો રાજી થવું જોઈએ કર્મ ખપી જાય કે દુઃખી થવું જોઈએ કે આ ગણધર સમજાવે છે જ્ઞાની ત્યાજ ગણેશ શરીરાધિક અને ઋષિનાથ ભગવાન તો જન્મે ત્યારથી જ ખબર હતી કે આ શરીર મારે છોડી દેવું છે જ્ઞાની ત્યાજ્ય ગણે શરીરાધિક શરીર જણાતું નજરે આ જે દેખાય છે નજરે એને તો છોડવું જ છે અને ઋષિનાથ ભગવાનને તો જન્મથી ખબર હતી કે મારે આ હવે શરીર જોતું નથી મારે અશરીરી ભાવે જીવવું છે અને આયુષપૂર્ણ મટીએ દેહ પાત્ર કરવું છે ગોપાલદે બધું લખીને ગયા છે અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય આપણે મંગળાચરણમાં બોલ્યા તો અમે નથી એમ માનો ચારસો અગિયારમાં પાત્રમાં અને આયુષ્ય પૂર્ણે મટી દેહિક પાત્ર જો આ અભ્યંતર અવલોકન હાથ નોંધ પાંચમીમાં કોપાલદે કહ્યું છેલ્લે કે હમણાં હું બારમે એટલે ક્ષીણ મોથાનક તમે જોયેલું તે પૂર્ણ પદ એમાં હું જાય છે કેવળી થઈ જાય છે અને આયુષ્યપૂર્ણે જે તમે મુખ્ય પદ જોયું છે શુદ્ધ હું પણ એમાંનો એક અંશ આઈશ પોણે મટી દેહ પાત્ર જો સાદી અનંત અનંત સમાધિ સુખમાં જ્ઞાની ત્યાજ્ય ગણે શરીર આદિક શરીર જણાતું નજરે દર્શન દ્રજ્ય નિત્ય કરીને સુગ્ન શોક પરિય તો આપણે શું કરવું જોઈએ ભરત ચક્રવર્તીને ગણધર કહે છે કે રોજ એના દર્શન કરો હવે અને એને યાદ કરો હવે એ નથી તો એની પ્રતિમા જુઓ આપણે તો સાવ સહેલું છે ત્રિભુવન માણેક તેને કહેલું કુપલ દેવે કે વીર પ્રભુ છેલ્લે આવા કૃષ થઈ ગયેલા એટલે મુક્ત મૂર્તિ તો શિલ્પકારની કલ્પના છે દેરાસરની મૂર્તિઓ એ બી નિમિત્ત ઉત્કૃષ્ટ છે એના કરતાં આપણે વધારે ફાયદો થયો શું મૂળ સ્થિતિમાં આ જ રેખામાં હતા જો કોઈ તીર્થન કરે કેવળ વિજ્ઞાન થયું મુગટ નહોતા પહેર્યા હાર નહોતા પહેર્યા કાનમાં કુંડળ નહોતા ગોપાલદેવ આ જ દશામાં હતા છેલ્લે પાંચ કલાક ચૈત્ર પાંચમના દિવસે બે ને દસ વાગ્યા સુધી બપોર સુધી પાંચ કલાક આ જ રેખામાં હતા કોપાળદેવ એણે જ્યારે વેકરીએ સમુદ્ઘાત કર્યો એ શૈલેષીકરણ કર્યું અને સિદ્ધ પદે ગયા એટલે કે ગણધર કહે છે ભરત ચક્રવર્તીને કહે આ યાદ કરો કે હવે એનું કેટલું સહેલું છે આપણા માટે ભરત ચક્રવર્તી મૂર્તિને જોયા કરવાની એણે જોયા છે જીવતા ઋષભનાથ ભગવાનને સદેહે તો એ મૂર્તિ જોવાની ને આ જ રેખા માતા દેવ ત્યારે કેમેરા નહીં હોય હવે તો કેમેરા છે એટલે આપણે કેટલા પૂર્ણશાળી હશું પણ આપણા ઘરમાં ચરુ દાંટ્યા છે આપણને ખબર નથી એટલે આપણે ભિખારી તરીકે જોઈએ છીએ કોઈ જ્ઞાની કે કે તારા ઘરના વરંડા પાછળ જ્યાં એ લીમડાનું ઝાડ છે ત્યાં ત્રણ ફૂટ ખોદ ત્યાં સોનાના ચરુ દાંટ્યા છે એ ખોદીએ ને કાઢીએ તો આપણે લક્ષ્યાધિપતિ થઈ જાય ને એ નથી ખોદતા એટલે ભિખારી જ છીએ આપણે એમ યથાર્થ વિચારી ઉરે વિમલ બોધ ધારાથી દાવાનાળ શોક સમાવો વાત વીતી વિસર્યાથી એ ભૂલો તમે આ દાવાનળ જેવો શોક હવે ખેદમાં પરિવર્તિત કરો ભગવાનનું નું મોક્ષ ઉજવીને અને તમે તમારા કર્મ પ્રાયશ્ચિતના દાવાનાળમાં બાળી નાખો ગણધરવાણી મધુરી સુણી ભરતજી શોક સમાવે ગણધર બોધ આપે છે અને પોતે અવધિ જ્ઞાનના ધણી છે પાછા સત્સંગ તો કરલો જ ભગવાન આગળ રડેલાય આ સંસારે હું હજી ડૂબ્યો પામ્યો કેવળ જ્ઞાન ક્યારે ક્યારે હે પ્રભુ આપશો આ બાળકને ભાન તો કરી ત્યારે અવધિ તો પ્રગટેલો જ ગણધરવાણી મધુરી સુણી ભરતજી શોક સમાવે ચિંતા તજી શિક્ષા અંતર સજી તજી સજી બધું કેવો પ્રાથ બેસેડે છે શીર ગુરુ પદે નમાવે ગાંધીને નમસ્કાર કરે છે કે તમે સવળી લાવ્યા હું તો પિતા પુત્રનો જ સંબંધ સમજતો તો હવે ખબર પડી પિતા તો સિદ્ધ ભગવાન છે સુર સુરપતિ સ મુનિ સૌ વંદી સ્તૂપ રચી ચિતા સ્થાને ગયા સ્વસ્થાને ભરતપતિ પણ ધન્ય ભાગની જ માને પ્રભુજી બોધ બળે ભવતરીએ દેવ બધા સુરપતિ એટલે દેવોના દેવ ઇન્દ્ર મુનિ બધા ટોળું બધા નમસ્કાર કરી સ્તૂપ રચે છે ભરત ચક્રવર્તી ચિતાના સ્થાને અગ્નિ સંસ્કાર થયો ત્યાં સ્તૂપ યાદગીરી રૂપે સ્તૂપ રચે છે અને પછી પોતાને ઘરે ભરતપતિ જાય છે અને મનમાં વિચારે છે કે હું આ પ્રથમ તીર્થંગર જે મોક્ષે ગયા છે એનો દીકરો છું ધન્ય ગળી ધન્ય ભાગ્યને એ જ માને છે હવે હવે જીનપતિ પિતા સ્મારક કાજે વર્ધકી રત્ન મદદથી ચૌદ રત્નો છે ગાથાપતિ રત્ન ચામર રત્ન વર્ધકી રત્ન ખાલી ફોરવે વાપરે દેવથી અભિમંત્રિત હોય એટલે તરત જ જીનપતિ પિતાનું સ્મારક બને પથ્થર તોડીને રત્નની પ્રતિમા બની જાય વર્ધકી રત્ન મદદથી સિંહ નિષ્ધા નામે મંદિર બાંધે ધન બેહદથી રત્નોની પ્રતિમા કરે છે ઋષિનાથ ભગવાનની અઢળક ધન ખર્ચે વાર્ધકી રત્નની મદદથી ચોવીસે જીન રત્ન પ્રતિમા અને આ ચોવીસેના તીર્થંકર પ્રતિમાની રત્ન પ્રતિમા મૂળ દેહના માપે એટલે પાંચસો ધનુષ્ય ઋષ્ણનાથ ભગવાનનું તો એવી પ્રતિમા પણ છેલ્લા ચરમતીર્થ પ્રતિ ભગવાન માવેર તો એવી સાઈઝની એટલે મૂળ દેહના માપે ચોવીસે જીન રત્નની પ્રતિમા કરીને ભક્તિ કરતી ભરત પ્રતિમા પોતાની પ્રતિમા એ રવે ગણધની સલાહથી ઋષિનાથ ભગવાનની ભક્તિ કરે છે એવી પોતાની પ્રતિમા બનાવે છે હવે શોક ભૂલી જાય છે ભક્તિ કરતી ભરત પ્રતિમા અષ્ટાપદ પર સ્થાપે પ્રભુજી બૌ બળે બહુ તરીએ એટલે ભગવાન વૃષભના મોક્ષે ભગવાન ગયા અને ચંપાપુરથી વાસુપુજ્ય સ્વામી મોક્ષે ગયા અને નેમિનાથ ભગવાન ગિરનાર થી મોક્ષે ગયા બાકીના વીસ તીર્થંકર સમજ થી મોક્ષે ગયા તો રાજકોટથી શું છું પરમકુપુદેવ એટલે આપણે માટે રાજકોટ એ સમજ છે ચંપાપુરી છે પાવાપુરી છે ગિરનાર છે અને અષ્ટપદ છે આ થાય ત્યારે કૃપાલ પ્રત્યે અહોભાવ આવે હવે બાકીની જે કથા છે એ અવસરે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ